રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા વિસ્તારના કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ વસોયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને વીજળી મુદ્દે પત્ર લખ્યો. સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ બાદ વરસાદે વિરામ લીધો છે ત્યારે ખેડૂતોએ તેના ઉભા પાક કપાસ, મગફળી, સોયાબીન, એરંડા જેવા પાકોને પિયતો દ્વારા ઉભા પાકને પાણી આપવાની જરૂરિયાત ઊભી થઈ છે. ખેડૂતો અને ખેડૂત આગેવાન અને રાજકીય આગેવાનો પણ સરકારમાં રજૂઆત કરી ચૂક્યા. ખેડૂતોને સિંચાઈ માટે જે વીજળી આપો છો તે કન્ટિન્યુટી, કોઈ જાતના અવરોધ વગર વીજળી આપો, પરંતુ તંત્ર દ્વારા ખેડૂતોને કટકે કટકે માંડ 8 કલાક વીજળી આપવામાં આવે છે. રેગ્યુલર કરવી, તંત્રને તાત્કાલિક સૂચના આપવી જોઈએ. ખેડૂતોને રેગ્યુલર 8 કલાક વીજળી તમે આપતા નથી અને તેમાં પણ સૌરાષ્ટ્રના 10 થી 12 તાલુકાઓને 10 કલાક વીજળી આપવાની સરકાર દ્વારા જાહેરાત કરી ખેડૂતોની મશ્કરી કરી રહ્યા છો. રાજકોટ જિલ્લાના કોઈપણ તાલુકા સરકાર 10 કલાક વીજળી ન આપે રાજકોટ જિલ્લાને અન્યાય છે. સમગ્ર રાજકોટ જિલ્લાના ખેડૂતોને 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવી જોઈએ. અતિવૃષ્ટિ બાદ ખેડૂતોએ એના ઉભા મોલ મગફળી, કપાસ, એરંડા, સોયાબીન જેવા પાકોને બચાવવા માટે તાત્કાલિક ધોરણે સિંચાઈ માટે પિયત આપવાની જરૂર છે ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોને 8 કલાક વીજળી જે આપે છે એ પણ અવરોધવાળી વીજળી આપે છે. 2 કલાક આપી અને ઝટકો આવે, 1/2 કલાક પછી ફરીથી વીજળી પ્રવાહ ચાલુ કરવામાં આવે અને કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર એ ઝેટકોને મેલ કરીને સૂચના આપી છે કે સૌરાષ્ટ્રના આ 10 તાલુકાઓની અંદર ખેડૂતોને 10 કલાક વીજળી આપવી. શું સૌરાષ્ટ્રના બીજા તાલુકાના ખેડૂતોને વીજળીની જરૂરિયાત નથી? શા માટે સૌરાષ્ટ્રના ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, સંસદ સભ્ય ખેડૂતોના મુદ્દે સરકારને રજૂઆતો નથી કરતા? સરકારે જે નિર્ણય કર્યો છે એમાં રાજકોટ જિલ્લાના એક પણ તાલુકાને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો નથી, એ ખરેખર દુઃખની બાબત છે. આજે મેં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી ખેડૂતોને 8 કલાક રેગ્યુલર વીજળી આપી અને તાત્કાલિક ધોરણે આખાએ સૌરાષ્ટ્રની અંદર 10 કલાક વીજળી સમાનતાના ધોરણે આપવામાં આવે એવી રજૂઆત કરી છે. હાલ જે ભાજપના ધારાસભ્ય છે કે સાંસદ છે, ચાલતું નથી એવું લાગે છે તમને? ગુજરાત સરકારે સૌરાષ્ટ્રના ફક્ત 10 તાલુકાઓને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે ત્યારે બાકીના વિસ્તારોના ધારાસભ્ય, સંસદ સભ્ય એના વિસ્તારોના ખેડૂતોના પ્રશ્ને સરકારને રજૂઆત શા માટે નથી કરતા? આ એક મોટામાં મોટો પ્રશ્નાર્થ છે. શું જામનગર જિલ્લાની અંદર ફક્ત લાલપુર અને જામજોધપુરને 10 કલાક વીજળીની જરૂરિયાત છે? શું કાલાવડ, ધ્રોલજોડિયા, જામનગર ગ્રામ્ય કે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓના ખેડૂતોને શું 10 કલાક વીજળીની જરૂરિયાત નથી? ખેડૂતોએ પિયત આપવાનું છે અને પિયત જો સમયસર આપશે તો ખેડૂતોનો પાક બચી શકશે અને સરકારે તાત્કાલિક ધોરણે આ અંગે નિર્ણય કરવો પડે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.